નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર ક્રાંતિના પોલિટિકલ બુલેટિનમાં આપનું સ્વાગત છે. ઘણા સમયથી પ્રથમ તબક્કાનું મતદાન બાદ લોકો બીજા તબક્કાના મતદાનની રાહ જોઈ રહ્યા હતા. આજે બીજા તબક્કાના મતદાન બાદ 6:30 વાગ્યાથી એક્ઝિટ પોલો રિલીઝ થયા. અલગ અલગ કંપનીઓ દ્વારા કરવામાં આવતા એક્ઝિટ પોલોમાં અલગ અલગ સીટો આપવામાં આવી, પરંતુ પ્રજા છે એ ઘણા સમયથી રાહ જોતી હતી કે કોણ જીતશે, કોણ આગળ આવશે, કોણ હારશે. એ તો હજી આપણે 8 તારીખે જોવાનું જ છે, પરંતુ એ 8 તારીખ પહેલા પ્રી પોલ અને એક્ઝિટ પોલ જેને કહી શકાય એવા TV9 દ્વારા, આર ભારત દ્વારા, ન્યૂઝ એક્સ દ્વારા અને NBT જન કી બાત દ્વારા અલગ અલગ પોલો કરવામાં આવ્યા. અને આ પોલોના અંતે જે લોકોની ધારણા હોય એનાથી એક અલગ એવું તારણ બહાર આવી રહ્યું છે. TV9 દ્વારા ભારતીય જનતા પાર્ટીને 125થી ઉપર સીટો દેવામાં આવી રહી છે, જ્યારે આર ભારત દ્વારા 128થી 148 સીટો દેવામાં આવી રહી છે. ન્યૂઝ એક્સ દ્વારા ભારતીય જનતા પાર્ટીને 117ની ઉપરથી લઈ અને 148 જેટલી સીટો આપવામાં આવી રહી છે. NBT જન કી બાત દ્વારા 129 સીટો આપવામાં આવી રહી છે. આમ જોઈએ તો ચારે ચાર પોલમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતતી દેખાડવામાં આવી રહી છે. એની સામે કોંગ્રેસને TV9 દ્વારા 49-40 થી 50 સીટોની આસપાસ દેખાડવામાં આવ્યું છે. આર ભારત દ્વારા એમણે 30 થી 42 સીટો દેખાડવામાં આવી રહી છે. ન્યૂઝ એક્સ દ્વારા 34 થી 51 સીટો અને NBT જન કી બાત દ્વારા 43 સીટો દેખાડવામાં આવી રહી છે. કોંગ્રેસનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે. જ્યારે ગાયજા મેં વર્ષે નહીં કે આપણે ત્યાં કહેવત છે એવી રીતે આ ખૂબ ગાયજું, પરંતુ આ એક્ઝિટ પોલોની અંદર તમે જોઈએ તો આપને TV9 દ્વારા 3 થી 5 સીટો, આર ભારત દ્વારા 2 થી 10 સીટો, ન્યૂઝ એક્સ દ્વારા 6 થી 13 સીટો અને NBT જન કી બાત દ્વારા માત્ર 10 સીટો આપવામાં આવી રહી છે. એટલે આપણે જો જોવા જઈએ તો આપ પાર્ટીને 10 થી ઉપર ક્યાંય પણ સીટો નથી મળી રહી એવું એક્ઝિટ પોલો કહી રહ્યા છે. એની સામે અપક્ષ અને અધર બીજા પક્ષોને જો ગણીએ તો TV9 દ્વારા 1 થી 3 સીટો, આર ભારત દ્વારા 3 સીટો અને ન્યૂઝ એક્સ દ્વારા 1 થી 2 સીટો અને NBT જન કી બાત દ્વારા 0-0 સીટો આપવામાં આવી રહી છે. આ બધું જોતા આપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની મોટા બધા લીડિંગ સાથે 125 થી 150 સુધીની સીટો સાથે ફરીથી સત્તામાં આવી રહી છે. હવે આ સમયે આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની 54 સીટો, દક્ષિણ ગુજરાતની 35 સીટો, ઉત્તર ગુજરાતની 32 સીટો અને મધ્ય ગુજરાતની 61 સીટો આવેલી છે. હવે આ મધ્ય ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને 61માંથી 40-42-44 જેટલી સીટો આપી, એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી 54 સીટોમાંથી 33-37 સીટો આપી અને બાકીમાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં 25 જેટલી સીટો અને 32માંથી ઉત્તર ગુજરાતમાં લગભગ એમ ગણવા જઈએ તો 14-20 જેવી સીટો આપવામાં આવી છે. આ આખો એનાલિસિસ જોઈએ છે એમના પછી અમે રાજકીય વિશ્લેષકો જે પોલિટિકલ વિશ્લેષણ કરે છે અને એમની સાથે વાત કરી તો ત્યારે એમના મતો હજી પણ આ એક્ઝિટ પોલોને માનવા માટે તૈયાર નથી. જે લોકો ગ્રાઉન્ડ ઉપર ગયા હતા, ગ્રાઉન્ડ ઉપર જઈ અને ગ્રામ્ય જગ્યા ઉપર જઈ અને જેમને વિશ્લેષણ કર્યું હતું ચૂંટણીનું, એ વિશ્લેષણ જે એન્ટી ઇન્કમ્બન્સી દેખાડતી હતી એ એન્ટી ઇન્કમ્બન્સી આ સીટોના પ્રમાણમાં ક્યાંય પણ નથી દેખાતી. અને એક રાજકીય વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે એનાલિસિસ કરતા એવું જાણવા મળ્યું છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી મતો કોંગ્રેસને મળવા જોઈએ એની જગ્યાએ એ મતો આપમાં ગયા અને આપમાં ડાયવર્ટ થવાને કારણે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટા પ્રમાણમાં જીત મળી રહી છે. જે પ્રજાનો ગુસ્સો હતો એ ગુસ્સો જે ખરેખર જીતે એવા ઉમેદવારમાં જવાની જગ્યાએ આપમાં ડાયવર્ટ થયો, આપમાં આ ગુસ્સો ડાયવર્ટ થવાને કારણે આપ પોતે તો જીતી શકે એમ ન હોય પણ કોઈને હરાવવા માટે કે કોઈને જીતાડવા માટે એ જીતાડનારી પાર્ટી સાબિત થઈ, જેને આપણે વોટ કટાવ કહીએ છીએ. આ વોટ કટાવ પાર્ટીનું કામ આપ પાર્ટીએ કર્યું હોય એવું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે.
સાચું કોણ જીતું, કેટલી સીટે જીતું, ક્યાં કેટલી સીટો આવશે એ તો આપણે 8 તારીખે જોઈશું જ. પરંતુ એની પહેલા અત્યારે અનબિલીવેબલ રીતે ભારતીય જનતા પાર્ટી 125 ની ઉપરની સીટો લે છે એવું અલગ અલગ એક્ઝિટ પોલો કહી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો સાથે વાત કરતા એવું જાણવા મળે છે કે હજી આને માનવું યોગ્ય નથી, થોડું વહેલું છે અત્યારે આ એક્ઝિટ પોલો ને અંદાજ કરવા, કારણ કે ઘણીવાર ઘણા બધા એક્ઝિટ પોલો છે એ ખોટા સાબિત થયા છે. રાજકીય વિશ્લેષકોનું એક એવું માનવું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર 2 આંકડા મારે છે, એટલે કે 100 ની અંદર ની સીટો થી રહેશે. હવે જો સત્તા બનાવશે, સત્તામાં આવશે તો પણ 100 ની અંદર ની સીટો માં રહેશે. આવું ઘણા બધા એનાલિસિસ કરવા વાળા માની રહ્યા છે. હવે એ સમય જયારે એ એવું માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને 100 થી ઓછી સીટો મળશે, એ સત્તા બનાવે, સત્તામાં આવી શકે કે ન આવી શકે એ તો પછીની વાત છે, પણ સીટો 100 થી ઓછી મળશે. જ્યારે આવું વિશ્લેષણ થઈ રહ્યું હોય, આવું એનાલિસિસ થઈ રહ્યું હોય, ત્યારે 25-30 સીટો ક્યાંથી આવી એ જોવું રહ્યું. તો 25-30 સીટો ક્યાં અને કઈ રીતે આવી, સૌરાષ્ટ્રમાંથી કઈ જગ્યાએ એમને લાભ થયો, ઉત્તર ગુજરાતમાંથી કઈ જગ્યાએ લાભ થયો, મધ્ય ગુજરાતમાંથી કઈ જગ્યાએ કે દક્ષિણ ગુજરાતમાં. તો જો આ 25 સીટોને આપણે ગોતવા જઈએ તો એમાંથી 5 જેટલી સીટો સૌરાષ્ટ્રમાં વોટ કટાવને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે 8ની ઉપરની સીટો મધ્ય ગુજરાતમાં જે વોટ કટિંગને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શક્યો છે, અને જે 12 સીટો વધી છે એમાંથી 7 સીટોનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાંથી થયો છે અને 5 સીટનો ફાયદો દક્ષિણ ગુજરાતમાં થયો. આ એનાલિસિસ પ્રમાણે જો આ પાર્ટીના મેક્સિમમ વોટો છે એ કોંગ્રેસમાંથી કપાત થયા છે એવા અનુમાન લાગી રહ્યા છે. બાકી તો જ્યારે મતપેટી ખુલશે, ઈવીએમમાં ટોટલ લાગશે ત્યારે ખ્યાલ આવશે કે આ સૌથી વધુ મતો છે એ કોંગ્રેસના કપાત થયા છે કે ભારતીય જનતા પાર્ટીના. પરંતુ અત્યારે પણ રાજકીય વિશ્લેષકો કરવાવાળા, વિશ્લેષણ એનાલિસિસ કરવાવાળા હજી પણ માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી શકે છે અને આવશે તો પણ એ 2 ડિજિટની ઉપર નહીં જાય, 3 ડિજિટ માટે અત્યારે એનાલિસિસ કરનારાઓ માની નથી રહ્યા. અમે અલગ અલગ રાજકીય લોકો સાથે વાત કરતા, એ સાથે સાથે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરતા અમને એક એવું જ મળે છે, હા ભારતીય જનતા પાર્ટીના રાજકીય લોકો તો અત્યારે પણ કહી રહ્યા છે કે અમે 150 ની ઉપર જીતીશું. કોંગ્રેસના મિત્રો સાથે વાત કરતા એમણે કીધું કે હજી ઉતાવળ છે, આ બધા જ એક્ઝિટ પોલ છે એ ખોટા પડવાના છે અને અમારી સરકાર આવે છે. આપ સાથે વાત કરતા, આપના ઘણા બધા લોકો સાથે વાત કરતા એમણે કીધું કે ના, અમારી 5-10 સીટો નહીં, અમે 20-25 સીટો તો આરામથી પહોંચી જશું, અમે 30-40 સીટો એ પહોંચી જશું. એટલે અત્યારે કંઈ પણ કહેવું ખૂબ જ વહેલું છે. પરંતુ હું એટલું ખૂબ જ દ્રઢપણે માની રહ્યો છું કે જો આ પાર્ટી દ્વારા માત્ર કોંગ્રેસના જ વોટ કાપવામાં આવ્યા હોય એવું શક્ય નથી. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મોટા પ્રમાણમાં વોટ છે એ આ પાર્ટીએ ખાધા હોય, અને ગ્રામ્ય વિસ્તારની અંદર કોંગ્રેસનું નુકસાન થયું હોય. એટલે એક એનાલિસિસ પ્રમાણે આ 25 સીટો જે દેખાડી રહ્યા છે વધારાની એ કપાઈ શકે છે. જો શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મતો આ દ્વારા કટ થયા હોય તો એ 25 સીટો છે જે દેખાડવામાં આવી રહી છે એ કદાચ કપાઈ શકે છે, અને એ 25 સીટો વાળું રિઝલ્ટ તો આપણે 8 તારીખે જ ખબર પડશે. કારણ કે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, મહેસાણા, ભાવનગર આવા મોટા સીટોની અંદર મેક્સિમમ પ્રમાણમાં જે આ પાર્ટી દ્વારા મતદાન મેળવવામાં આવ્યું છે એ ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા છે. પરંતુ ગ્રામ્ય રૂરલ વિસ્તારની અંદર જે મતો આપે કાપ્યા છે એ કોંગ્રેસનું નુકસાનકારક છે. તો ત્યાં સુધી અત્યારે કેવું હોય, થોડું વહેલું છે, પરંતુ 8 તારીખ સુધી આપણે રાહ જોઈશું અને 8 તારીખે આપણે સંપૂર્ણ ગુજરાતની 182 સીટનું વિશ્લેષણ કરીશું. ત્યાં સુધી જોતા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ. નમસ્કાર.